મહીસાગર જિલ્લાથી સમાચાર. લુણાવાડાના જંગલમાં વાઘની હાજરી છે ત્યારે વન વિભાગે ગઈકાલે રાત્રે ફરીથી નાઇટ વિઝન 8 કેમેરા મૂક્યા. ગઈકાલે રાત્રે કેમેરામાં વાઘ નથી દેખાયો, એક કરતા વધુ વાઘ હોવાનું અનુમાન જ્યારે લગાવવા રહ્યું છે ત્યારે વાઘને શોધવા વન વિભાગની 22 ટીમ કાર્યરત છે. લોકોને પણ અત્યારે જંગલમાં ન ફરવા માટે ચેતવણી અપાય છે. વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા નિકુંજ પટેલ. નિકુંજ, હજુ પણ નાઇટ વિઝન કેમેરા ગોઠવવામાં આવી રહ્યા છે, વન વિભાગની અલગ અલગ ટીમ કાર્યરત છે, આખરે અત્યારે ત્યાંથી શું જાણકારી? મહીસાગર જિલ્લાના જે લુણાવાડા અને સંતરામપુરના જંગલોમાં વાઘની પુષ્ટિ થયા બાદ પણ હજુ વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે જે વન વિભાગ દ્વારા જે પુષ્ટિ કરવામાં આવી છે વાઘની, તે વાઘ આ માદા હોઈ શકે છે અને માટે જ અન્ય તેના પરિવાર પણ આ જ જંગલમાં હોવાની શક્યતાઓને લઈને વન વિભાગ દ્વારા આ 22 ટીમોને હજુ પણ કાર્યરત રાખવામાં આવી છે. જોકે ગઈકાલે રાત્રિ દરમિયાન જે નાઇટ વિઝન કેમેરા મૂકવામાં આવ્યા હતા તેમાં કોઈ પણ પ્રકારની વાઘની તસવીર હજી ઝડપાઈ નથી, પરંતુ વન વિભાગ માની રહ્યું છે કે નાઇટ વિઝન કેમેરા અને સર્વેલન્સ હજુ પણ ચાલુ રાખવામાં આવશે, તો હજુ આ વાઘ ઉપરની બાબતે કંઈક નવા ખુલાસા થઈ શકે છે. બિલકુલ નિકુંજ, આભાર તમામ જાણકારી બદલ. તો વન વિભાગ હજુ પણ સતત કાર્યરત છે, કારણ કે જે જાણકારી અત્યારે સામે આવી રહી છે, જે તસવીરો અને વિડીયો સામે આવ્યા હતા તેમાં એવું મનાઈ રહ્યું છે કે તે વાઘ હશે, ત્યારે તેનો પૂરો પરિવાર પણ આ જ જંગલમાં હોવાની વન વિભાગને જ્યારે શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે લોકોને પણ જંગલમાં ન જવા માટે ચેતવણી અપાય છે અને વધુ કેટલાક નાઇટ વિઝન કેમેરા ગોઠવાયા છે.